સિવાય પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ. આજરોજ સિહોર પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર શ્રી દિલીપસિંહવાળાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં સિહોર તાલુકાના વિવિધ પ્રશ્નો રોડ રસ્તા ગટર તેમજ સરકારી શ્રી દ્વારા અવલોકન સાથે પ્રશ્નોને લઈને નિરાકરણ સાથે સંકલન બેઠક યોજાયેલ. સંકલનમાં આ મુદ્દો એટલા માટે લઉં છું કે પદાધિકારીઓ અને અધિકારીઓ બંને હાજર છે, બરાબર ને? આ એક રિપીટ ન થાય ટીડીઓ મેડમ આપને વિનંતી છે, અને પદાધિકારીઓ બેઠા એટલે બધાને કે કમસે કમ ગ્રામ પંચાયતના સરપંચ અને વહીવટદારને તો ખબર હોવી જોઈએ, એટલે એક જરા લઈ લેજો. બીજા મુદ્દા કોઈ? હા હા, બટુ, અરે બટુ કોઈ બેહીને આરામથી અંદર હંભળાઈ જશે 22 ફૂટના. સમજે છોડાસમાં બેસો ને મોકલીને છોડાવી દેજો. પોલ ઉભો કરવાનો, પોલ છે ને, પોલ તમે તરા જોઈ લેજો. શિક્ષક આપણે પ્રાથમિક શાળાનો હારો હોય તો નો ઇશ્યુ, પણ તમે ધ્વજ અને દોરી છે ને એ સોલ જવાબદારી તમારી રહેશે. ધ્વજ બાંધવા વાળો કોઈ સારો અનુભવી છે? એક કામ એમ એને જાણતે જે હોય તે બધા વિભાગને એને આરોગ્ય સૂચના આપી દીધું. મલાટી મંત્રી વહીવટદારો અને એને લિસ્ટે મંગાવ્યું છે કે હવે કયા ગામમાં કઈ પરિસ્થિતિમાં કામ છે, અથવા ન થઈ શકે તો અમને લેખિતમાં આપો. બરાબર, ટીડીઓ સરકારી સત્તા કરી ક્રાઇટેરિયામાં નથી તો તમે બદલવા માટેની પ્રોસેસ તાકીદ કે જ્યાં સુધી વધુ કામ બાકી છે એ ગામને વર્ક ઓર્ડર ન આપી તો કેવું થાય? તમે તમારી રીતે જરા નહીં કરી દે.